नमस्कार बोल लाइव में आपनु स्वागत है। हूँ बरकतुल्ला खत्री। बोली कोविड 19 हॉस्पिटल जे आइसोलेशन आपवामां आव्यो छे बोली ढोकलिया हॉस्पिटल त्यां आज सवारे 9:30 ज्यां सेकंड फ्लोर पर ग्राउंड फ्लोर छे फर्स्ट फ्लोर एनी उपरनो जे फ्लोर छे एम आपणे तळपदी पासामां तीजो माळ कहीए त्यां दर्दीओ दाखल करेला हता। कोरोनाना दर्दीओ जे पॉजिटिव आव्या हता तेमने आइसोलेशनमां मूक्या हता। તેમાંથી એક દર્દી છે તે ઓક્સિજન પર હતું। હવે ત્યાં એક ઉચ્ચીંતી આગ લાગી હતી 9:30 એક એમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થઈ બોર્ડમાં અને એમાં આગ લાગવાને કારણે તુરંત જ ત્યાં ફાયર એક્સ્ટિંગ્વિશર હતું તેણે તરત જ એને એ આગ તો તરત જ ત્યાં હોલવી નાખવામાં આવી હતી પરંતુ ત્યાં લાઈવ બોમ્બો તાત્કાલિક ત્યાં પહોંચી ગયો હતો અને વધુ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક બોલી ઢોકલિયા બોલીનું જે એપીએમસી છે ત્યાંનો લાઈવ બોમ્બો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો પરંતુ તેની કંઈ જરૂર પડી નથી। આગ નાની હમતી હતી અને તુરંત જ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ જે ધુમાડો હતો ધુમાડાને લીધે નુકસાન ન થાય એ માટે જે ત્રીજા માળ પર એટલે કે સેકન્ડ ફ્લોર પર જે દર્દીઓ હતા તેમને નીચેના માળ પર લઈ આવવામાં આવ્યા હતા ફર્સ્ટ ફ્લોર પર અને તે દરમિયાનમાં રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી હતી અને એમને ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા હતા। કુલ પેશન્ટ 10 ત્યાં આઇસોલેશનમાં હતા તેમાંથી 3ને ડિસ્ચાર્જ આપી દેવામાં આવેલો હતો। આજે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। 2 દર્દી છે તે જિલ્લા હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ ખાતે જ્યાં ઓક્સિજનની પણ સુવિધા છે ત્યાં આજે આઇસોલેટેડ એમ્બ્યુલન્સમાં 108માં લઈ જવામાં આવ્યા હતા। જ્યારે 5 જે દર્દી છે એમને CCC એટલે કોવિડ કેર સેન્ટર પોલિટેકનિક છોટાઉદેપુર ખાતે એમને રિફર કરવામાં આવ્યા હતા। આ જે દુર્ઘટના છે એને લીધે કોઈ જાનહાનિ થઈ નથી કોઈ માલહાનિ પણ થઈ નથી સામાન્ય જ ઘટના બની હતી પરંતુ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં તાજેતરમાં જે બનાવ બન્યો આગ દુર્ઘટનાનો એમાં જે 8 દર્દીઓ કોરોનાના છે તે મરી ગયા ગુજરી ગયા એ બનાવને લીધે સમગ્ર રાજ્યમાં કોવિડની હોસ્પિટલોમાં આગને લગતી બાબતમાં ખૂબ જ તકેદારી ભર્યું ધ્યાન આપવામાં આવે છે। છોટાઉદેપુરનું જે કોવિડ-19 તંત્ર છે તેણે પણ આ અંગે ખૂબ તકેદારી રાખી છે અને CDHO ડૉક્ટર મહેશ ચૌધરીએ રૂબરૂ બોલી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। બોલી મામલતદારનો સ્ટાફ પણ ત્યાં ધસી ગયો હતો અને એમણે તમામ પરિસ્થિતિનો જાયજો લીધો હતો। બોલીના તલાટી છે RN વરિયા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તમામ અધિકારીઓ છે તેમણે એનું મોનિટરિંગ કર્યું હતું અને આ બનાવમાં કોઈ પણ પ્રકારની કોઈને પણ ઈજા થઈ નથી કે કોઈને તકલીફ પણ થઈ નથી। જે વહીવટીતંત્ર છે હોસ્પિટલનું એની પણ ખૂબ કાળજી છે જે ટ્રસ્ટ છે મંડળ છે તેની પણ ખૂબ કાળજી છે એવું પ્રત્યક્ષ નોંધવામાં આવ્યું હતું। કોવિડ-19ના જે અધિકારીઓ છે CDHO છે તેમણે પણ એ વાતને બિરદાવી છે અને CDHO પણ શું કહી રહ્યા તે પણ આપણે સાંભળીએ। બોડેલી કોવિડ હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર ચૌધરી CDHO બોલું છું। આજ રોજ સવારે શોર્ટ સર્કિટની ઘટના બની 9:30 અને જાણ થતાં જ હોસ્પિટલમાં મેનેજમેન્ટ કમિટીએ તાત્કાલિક દર્દીઓ જે સેકન્ડ ફ્લોર પર હતા એમને શિફ્ટ કર્યા। સ્ટાફ જે છે ફર્સ્ટ ફ્લોર પર રહેતો 24 એ તમામ જે છે સેફ છે કોઈ જાનહાનિ નથી થઈ ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હોય જેથી તાત્કાલિક મેનેજમેન્ટ કમિટીએ દર્દીઓને શિફ્ટ કરીને સેફલી અત્યારે આપણે 3 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા 2ને આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોવિડમાં શિફ્ટ કર્યા અને 5ને આપણે CCC પોલિટેકનિક ખાતે શિફ્ટ કરવામાં આવ્યા। એટલે હાલ પૂરતું અત્યારે જાનહાનિ નથી અને અત્યારે જ્યાં સુધી વાયરિંગનું ચકાસણી થઈને ફરીથી જ્યારે ઉપલબ્ધ થશે સારી રીતના ત્યારે આપણે ફરીથી એને કાર્યરત કરીશું। હાલ પૂરતી હોસ્પિટલમાં 15 જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો।